नमस्कार विद्यार्थी मित्रों, ETC नो चैप्टर नंबर 4 एथिक्स इन एंजीनियरिंग शॉर्ट क्वेश्चंस से 3 to 4 मार्क्स में पूछा है। इम्पोर्टेंट क्वेश्चंस से राइट अ ब्रीफ नोट ऑन एथिकल डायलेमा एंड स्टेप्स टू रिजॉल्व इट। एथिकल डायलेमा ए मोस्ट इम्पोर्टेंट क्वेश्चन है, स्टूडेंट्स अत्यार सुधीनी एग्जाम में पूछायेलो है, तो जो है इंट्रोडक्शन। According to dictionary, an ethical dilemma is a decision-making problem between two possible moral imperatives. Dictionary na mat pramane ethical dilemma ni definition avi kaink thai. Ethical dilemma is a decision-making problem. Ek evo problem che between two possible moral imperatives. Eva be karya che ke jemathi kayu karya karvu ane kayu karya na karvu. Ek evi dvidha che. Dilemma etle dvidha thai. Tyar pachi samajhiye. Ethical dilemmas are extremely complicated challenges that cannot be solved easily. Ethical dilemma che extremely complicated challenges che, એટલે કે અત્યંત મુશ્કેલ challenge che that cannot be solved easily, કે જે સરળતાથી solve કરી શકાય એમ નથી. Every person has faced it in personal, social and professional life. દરેક વ્યક્તિ છે ને આ સમસ્યાનો સામનો વ્યક્તિગત રીતે કરે છે, સામાજિક રીતે કરે છે અને પોતાની વ્યવસાયિક જીવનમાં, પોતાના વ્યવસાયિક જીવનમાં પણ આ એથિકલ ડાયલેમાનો સામનો કરતો હોય છે. સમ એક્ઝામ્પલ્સ ઓફ એથિકલ ડાયલેમાસ આર એઝ ફોલો. કેટલાક ઉદાહરણ આપેલા છે કે એવી એથિકલ ડાયલેમાસ કઈ છે. તો ટેકિંગ ક્રેડિટ ઓફ અધર્સ વર્ક. ઘણી વખત એવું થતું હોય કે બીજાએ જે કામ કર્યું છે અને એનો ફાયદો સીધો આપણને જ મળી જાય, એની ક્રેડિટ આપણને મળી જાય, ત્યારે અથવા તો આપણે જે કાર્ય કર્યું છે એની ક્રેડિટ કોઈક બીજા લઈ જાય, ત્યારે આપણને જે મુશ્કેલી થાય, દ્વિધા ઊભી થાય, એને કહેવાય એથિકલ ડાયલેમા. યુટિલાઇઝ ઓફિસ નોલેજ ફોર ઓન પ્રોફિટ. ઘણી વખત ક્યારેક એવું થતું હોય કે ઓફિસ નોલેજ છે, મતલબ કે ઓફિસને લગતું કોઈ પણ એવું જ્ઞાન છે એનો ઉપયોગ માત્ર પોતાના ફાયદા માટે જ્યારે કરવામાં આવતો હોય. ત્યાર પછી પ્રોવાઈડ બેડ પ્રોડક્ટ ત્યાં તો સર્વિસીસ ટુ કસ્ટમર. ઘણી વખત આપણે કસ્ટમર તરીકે હોઈએ તો ત્યારે આપણને સર્વિસ પૂરી બરાબર ન મળે, અથવા તો કોઈ એવી પ્રોડક્ટ છે એ પણ આપણને બરાબર ન મળે, ત્યારે પણ આપણે એ જે બિઝનેસમેન છે યા તો શોપકીપર છે, વેપારી છે, એને આપણે કશું કહી નથી શકતા, અથવા તો કહેવું કે ન કહેવું એ પણ એક એથિકલ ડાયલેમા છે. નાઉ સ્ટેપ્સ ઓર મેથડ્સ રિઝોલ્વિંગ એથિકલ ડાયલેમાઝ. સ્ટેપ્સ ઓર મેથડ ઓફ રિઝોલ્વિંગ એથિકલ ડાયલેમાઝ. હવે આ જે એથિકલ ડાયલેમાઝ છે, જે આ પ્રોબ્લેમ છે, એને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ, એના એવા કયા સ્ટેપ્સ છે અથવા તો એવી કઈ મેથડ છે. તો ફર્સ્ટ પોઈન્ટ છે રિઝોલ્વ ધ ડાયલેમા. સેકન્ડ છે વેલ્યુ થિયરી અપ્રોચ. ફાઇન્ડ અલ્ટરનેટિવ સોલ્યુશન્સ. બી અ વિસલ બ્લોઅર. ડેવલપ એક્શન પ્લાન. ડિટરમાઇન યોર લીગલ ઓબ્લિગેશન્સ. કન્સિડર નોર્મેટિવ એથિકલ થિયોરીઝ. એન્ડ લાસ્ટ પોઈન્ટ ઇઝ બેલેન્સ શીટ અપ્રોચ. હવે આ જે બધા પોઈન્ટ્સ હતા એને આપણે ડિટેલમાં સમજીએ. રિઝોલ્વ ધ ડાયલેમા. ધ હોલ સિચ્યુએશન શુડ બી કેરફુલી એનાલાઇઝ્ડ. હવે જ્યારે પણ આપણે આ ડાયલેમા જે છે, દ્વિધા છે, એને આપણે એનો ઉકેલ કરતા હોઈએ ત્યારે શું કરવું જોઈએ? ધ હોલ સિચ્યુએશન શુડ બી કેરફુલી એનાલાઇઝ્ડ. આ પૂરેપૂરી જે સિચ્યુએશન છે, પરિસ્થિતિ છે, એને ધ્યાનથી આપણે એનું વિશ્લેષણ કરવું જોઈએ. નંબર 2, વેલ્યુ થિયરી અપ્રોચ. વેલ્યુ થિયરી એટલે કે મૂલ્યલક્ષી અભિગમ આપણે અપનાવવો જોઈએ. ચૂઝ ધ અલ્ટરનેટિવ દેટ ઇઝ ગુડ, ગ્રેટર એન્ડ લેસ એવિલ. ત્યારે આપણે શું કરવું જોઈએ કે આપણે કોઈક એવો વિકલ્પ પસંદ કરવો જોઈએ કે જે બરાબર હોય, સારો હોય, અથવા તો એનાથી પણ વધારે સારો હોય, એન્ડ લેસ એવિલ, જે ઓછો નુકસાનકારક હોય અથવા તો પ્રમાણમાં એ ખરાબ ઓછો હોય એવો. થર્ડ પોઈન્ટ છે ફાઇન્ડ અલ્ટરનેટિવ સોલ્યુશન્સ. અલ્ટરનેટિવ સોલ્યુશન એટલે કે આપણે કોઈ એવો વૈકલ્પિક ઉકેલ શોધી લેવો જોઈએ. સર્ચ ફોર સમ અલ્ટરનેટિવ સોલ્યુશન્સ બાય રીકન્સિડરિંગ ધ પ્રોબ્લેમ. જે સમસ્યા આવી છે એ સમસ્યાને આપણે ફરીથી ધ્યાનમાં લઈ અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ફોર્થ પોઈન્ટ છે બી અ વિસલ બ્લોઅર. વિસલ બ્લોઅર એટલે આમ તો એવું થાય કે કોઈ પણ એવી મેટર બની છે તો એ તમારે આમ કહી દેવી જોઈએ, એમની સામે જ કહી દેવી જોઈએ. વિસલ બ્લોઅર ઇઝ અ પર્સન. વિસલ બ્લોઅર એક એવો વ્યક્તિ છે હુ એક્સપોઝ રોંગ ડુઈંગ. એ જે ખોટી કોઈ એવી ઘટના બની છે અથવા તો ખોટું કાંઈ થયું છે ને એને ખુલ્લું પાડી દે. ઇલિગલ હોય, જે યોગ્ય ન હોય અથવા તો કાયદેસરનું ન હોય એવું, ડિસઓનેસ્ટ પર્સન એવા હોય, કોઈ અપ્રમાણિક વ્યક્તિ હોય તો એને ખુલ્લા પાડી દેવા. ત્યાર પછી નંબર 5, ડેવલપ
એક્શન પ્લાન, એના માટે આપણે કોઈ એવો એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ, એવું કોઈ પ્લાનિંગ કરવું જોઈએ, આયોજન કરવું જોઈએ. ડેવલપ એક્શન પ્લાન ધેટ કન્સિસ્ટ ઓફ એથિકલ પ્રાયોરિટીઝ, જેમાં આપણને એથિકલ પ્રાયોરિટીઝ એટલે કે આપણે એની પસંદગી એ ક્રમ પ્રમાણે કરવી જોઈએ. ત્યાર પછી ડિટરમાઇન યોર લીગલ ઓબ્લિગેશન, ઓલવેઝ ડિટરમાઇન યોર લીગલ ઓબ્લિગેશન્સ એન્ડ ડ્યુટીઝ. આપણા જે એવા કેટલાક લીગલ એટલે કે યોગ્ય એવી કેટલીક દલીલો છે અથવા તો આપણી જે ફરજ છે એને ચોક્કસ રીતે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ઇટ એલાઉસ અસ ટુ ઇઝીલી ડિસાઇડ એક્શન ટુ ટેક ઇન એથિકલ ડાયલેમા. એ આપણને જો આપણે એવું કરેલું હોય ને તો જ્યારે પણ આપણને એવી કોઈ એથિકલ ડાયલેમા આવે, કોઈ એવી મુશ્કેલી આવે, તો આપણે એને આરામથી સોલ્વ કરી શકીએ છીએ અને એનો યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. ત્યાર પછી પોઈન્ટ નંબર 7, કન્સિડર નોર્મેટિવ એથિકલ થિયોરીઝ. The theory says that decisions we are considering is rational from other perspective. We are considering is rational from other perspective. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે બેલેન્સ શીટ અપ્રોચ. બેલેન્સ શીટ અપ્રોચ એટલે કે જ્યારે મુશ્કેલી સર્જાય છે ત્યારે આપણે જે અભિગમ અપનાવીએ છીએ ને એ કેવો હોવો જોઈએ, એક બેલેન્સ રૂપ હોવો જોઈએ, ન વધારે ન ઓછો એ પ્રકારનો. ઇન ધીસ પર્સન રાઇટ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ ડિસિઝન્સ. પ્રોઝ એન્ડ કોન્સ મતલબ કે આમ બંને બાજુ તરફ એમણે વિચાર કરવો જોઈએ, જ્યારે પણ કોઈ નિર્ણય લે ત્યારે એમની બંને બાજુનો વિચાર કરવો જોઈએ. ધીસ હેલ્પ્સ અરાઈવ એટ અ ક્લિયર પિક્ચર એન્ડ ઓર્ગેનાઇઝેશન ઇન અ બેટર વે. અને એનાથી શું થતું હોય છે કે એક ક્લિયર પિક્ચર આપણી સામે આવી જતું હોય છે કે આપણે શું કરવું જોઈએ,